પોતાના ઘરના અંગત સંબંધીઓ સાથે એમના સંબંધો સુધર્યા, બાળકોને આપણે ટાઈમ નથી આપતા એ ટાઈમ આપી શક્યા, એમને ગાઈડન્સ માર્ગદર્શન આપી શક્યા છે લોકો. અને બંને પાસા હોય છે કોઈ વસ્તુના, જો આપણો અર્થતંત્ર જો બગડ્યું હોય તો લોકોના ધંધા બગડ્યા હોય તો સામે લોકોને પોતાનો તકલીફો વિશે મનન અને મંથન કરવાનો મોકો પણ મળ્યો છે અને જેને લાભ લીધો છે એ ફાવી ગયા. અને બીજું કે લોકડાઉન દરમિયાન લોકો પાસે અર્થતંત્ર બગડવાથી પૈસાની તકલીફ થઈ છે, એના કારણે લોકો હવે હોસ્પિટલમાં જે ખાસ આવે છે, જે દર્દીઓ આવે છે એમાં હવે સરકારી હોસ્પિટલમાં થોડુંક ઓપીડીના આંકડા એટલે બહારના દર્દીના આંકડા થોડાક વધ્યા છે, એટલે સૂચવે છે કે લોકો હવે પૈસા સાચું સાચું ને વાપરે છે. અને કદાચ આ મહામારીના કારણે લોકોને રૂપિયા પૈસાની વધારે મહત્ત્વ સમજાયું.